નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો હાલમાં જે કોરોના વાયરસ ચાલી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રી જે આપણા ભારતના છે એણે રાહત પેકેજની જાહેરાત કરેલી છે કે જો આ રાહત પેકેજ અંતર્ગત કયા કયા વ્યક્તિઓને આનો લાભ મળી શકે જેમ કે ગરીબ મહિલાઓ છે ગરીબ લોકો છે વિધવાઓ મહિલાઓ છે આ સિવાય ખેડૂતો છે તો કે આ બધા માટે છે એ થોડા ઘણા રાહત પેકેજની જાહેરાત કરેલી છે તો આ રાહત પેકેજ જોવા માટે મિત્રો અંત સુધી આ વિડીયો જોજો અને મિત્રો જો હજી સુધી તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવી નવી માહિતી છે આવે તો અમે તમારી સુધી સરળતાથી પહોંચાડી શકીએ તો શરૂઆત કરીએ રાહત પેકેજ તો કે મિત્રો આ જે નિર્મલા સીતારમણે છે એણે એક પોઈન્ટ સિત્તેર લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે અને કહ્યું છે કે ભાઈ કોઈ પણ ગરીબ વ્યક્તિ છે એ ભૂખ્યો સુવો જોઈએ નહીં અથવા ગરીબ ના રહે એ ભૂખ્યો ના રહે એવી કંઈક પ્રયાસ કરવામાં આવશે કોરોના વાયરસ સામે જે લડી રહ્યા છે સ્વાસ્થ્ય કર્મચારીઓ છે કે જે હોસ્પિટલો છે અથવા તે કોરોના સાથે સંકળાયેલા ક્યાંક કાંઈક પણ રીતના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા લોકો છે એને ત્રણ મહિના માટે સરકાર છે એ પચાસ લાખનો વીમો આપશે તો કે હવે જોઈએ મુખ્ય સરકારની મુખ્ય જાહેરાતો એમાં પહેલી છે ગરીબોને મફત અનાજ મિત્રો ગરીબો માટે જે હાલમાં અત્યારે કોરોના વાયરસ છે લોકડાઉનની સ્થિતિ છે તો એના આધારે મફત અનાજની યોજના જાહેર કરેલી છે તો કે જોઈએ તો કે અત્યાર સુધી દરેક ગરીબને દર મહિને પાંચ કિલો ઘઉં અથવા તો ચોખા મળતા હતા આગામી ત્રણ મહિના સુધી દરેક ગરીબને હવે પાંચ કિલો વધારાના ઘઉં અને ચોખા મળશે એટલે મતલબ એમ થઈ જાય કે ભાઈ પાંચ કિલો પહેલાં મળતા હતા અને હાલમાં પાંચ કિલોની વધારાની જાહેરાત થઈ એટલે કુલ દસ કિલો ઘઉં અને ચોખા મળશે અને સાથે એક કિલો દાળ પણ મળશે આ સિવાય પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આ રાહતમાં એંસી કરોડ ગરીબોને લોકોને આ ફાયદો મળશે એટલે કે એમ કહી શકાય કે દેશની જે બે તૃતિયાંશ વસ્તી છે એટલે કે છાસઠ ટકા વસ્તીઓને છે આ યોજનાનો લાભ મળી શકશે બીજું જોઈએ તો કે હેલ્થ વર્કર્સને મેડિકલ ઇન્સ્યોરન્સ કવર જોકે કોરોના વાયરસ સામે લડવાના દેશના લડવામાં જે દેશના હેલ્થ વર્કરોની ભૂમિકાનું મહત્વ સમજતા સરકારે તેમની આગામી ત્રણ મહિના માટે પચાસ લાખ રૂપિયાનું મેડિકલ ઇન્સ્યોરન્સ કવર જાહેરાત કરેલી છે આ સિવાય દેશમાં બાવીસ લાખ હેલ્થ વર્કરો અને બાર લાખ ડૉક્ટરોને આ યોજનાનો લાભ મળશે હવે જોઈએ ખેડૂતો અને મહિલાઓમાં મહિલાઓ જે ખાતા ધારકો છે એના સીધા પૈસાઓ તો કે જે ખેડૂતો છે એને ડાયરેક કેશ ટુ ટ્રાન્સફર અંતર્ગત આઠ પોઈન્ટ ઓગણ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે અને ખેડૂતોને તેના પહેલાં હપ્તા એપ્રિલમાં પહેલાં અઠવાડિયામાં મળી જશે અને તેને આ ખેડૂતોનો ફાયદો થશે એટલે કે જે ખેડૂતો જે તેની જે સ્કીમ છે દર વર્ષે છ છ હજાર રૂપિયાની છે એ અંતર્ગત જે પહેલો હપ્તો છે એ પહેલાં જ એપ્રિલના પહેલાં જ અઠવાડિયામાં છે એ ખેડૂતોને મળી જશે આ સિવાય મહિલાઓ જે જે ધન જનધન ખાતા ધારકોને છે એ આગામી ત્રણ મહિના સુધી પાંચસો રૂપિયાની પ્રતિમાસ મહિનો આપવામાં આવશે જેનો ફાયદો વીસ કરોડ મહિલાઓને થશે એટલે કે જે જે મહિલાઓ છે એ જનધન ખાતા અંતર્ગત ખાતા ધારકો છે એને ત્રણ મહિના એટલે કે દર મહિને પાંચસો રૂપિયા આ રીતના ત્રણ મહિના સુધી દર મહિને પાંચસો પાંચસો રૂપિયા આપવામાં આવશે વૃદ્ધ અથવા દિવ્યાંગોને વિધવાને વિધવાઓ છે અથવા વૃદ્ધ છે દિવ્યાંગો છે અથવા વિધવાઓ છે એને આગામી ત્રણ મહિના માટે બે હપ્તામાં હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે અને આ ત્રણ કરોડ લોકોને તેનો ફાયદો થશે એટલે કે વૃદ્ધ દિવ્યાંગો અને વિધવાઓને આ જે છે એ યોજના અંતર્ગત ત્રણ મહિના સુધી બે હપ્તામાં હજાર હજાર રૂપિયા આપવામાં આવશે મનરેગા અંતર્ગત જે હાલમાં મજૂરી એકસો બ્યાસી રૂપિયા છે એને વધારીને બસો બે રૂપિયા કરવામાં આવશે એટલે કે મનરેગા યોજના અંતર્ગત જે લોકોની રોજનું રોજ એમ કહે છે કે રોજ આપણે જે દાળી કહી શકાય તો એ એકસો બ્યાસી રૂપિયા આપવામાં આવે છે તો એની જગ્યાએ વધારીને કેટલો કરવામાં આવે છે તો કે બસો બે રૂપિયા કરવામાં આવેલો છે આ સિવાય તો કે માં સરકાર યોગદાન કરશે અને પંચોતેર ટકા ફંડ ઉપાડી શકાશે એટલે કે જે ઈપીએફ છે એમાં પંચોતેર ટકા સુધી ફંડ ઉપાડી શકાશે એટલે કે સરકારના ત્રણ મહિના સુધી પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીઓ અને કંપનીઓ બંનેનું યોગદાન સ્વયં કરશે મતલબ ઈ માં ચોવીસ ટકા યોગદાન સરકાર આપશે અને ઈપીએફ ફંડ રેગ્યુલેશનમાં સંશોધન કરવામાં આવશે જેમાં રકમના પંચોતેર અથવા ત્રણ મહિનાના પગારમાંથી જે કંઈ પણ ઓછું હશે તે ઉપાડી શકાશે સૌથી ઓછા કર્મચારીવાળા સંસ્થાઓ અથવા તો કે અને પંદર હજારથી ઓછો પગાર આનો લાભ મળશે અને દેશના લાખથી વધુ કર્મચારીઓ અને ચાર લાખથી વધુ સંસ્થાઓને આને લાભ સંસ્થાઓ મહિલાઓને મફત સિલિન્ડર તો કે જોઈએ અંતર્ગત તો કે જે ગરીબ મહિલાઓ ઉજ્જવલ ઉજ્જવલા યોજના અંતર્ગત મફત ગેસ કનેક્શન મેળવે છે તેને આગામી ત્રણ મહિના સુધી છે મફત ગેસ સિલિન્ડર મળશે આ સિવાય ગરીબી રેખા નીચે જીવતા આઠ પોઈન્ટ ઓગણસ ચાલીસ કરોડ પરિવારોને જેમના ઘરમાંથી મહિલાઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન મળ્યું છે તેને પણ આનો લાભ મળશે નિર્માણ ક્ષેત્રે સાથે સંકળાયેલા ત્રણ પોઈન્ટ પાંચ કરોડ રજીસ્ટ્રાર વર્કરો જેવા લોકડાઉનને કારણે આર્થિક પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે તેમને મદદ કરવામાં આવશે અને તેમના માટે એકત્રીસ હજાર કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવશે મહિલાઓને સહાયતા સમૂહ એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ ને પહેલાં દસ લાખ રૂપિયાની લોન મળતી હતી હવે વીસ લાખ રૂપિયાની લોન મળશે અને તેનાથી સાત કરોડ પરિવારોને ફાયદો થશે તો મિત્રો આ વિડિયોમાં આટલી માહિતી છે જેવી કોઈ નવી માહિતી આવશે એટલે અમે તમે તમ તમને સરળતાથી તમારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું જય હિન્દ જય ભારત